કચ્છના પાટનગર ભુજમાં ગટર ઉભરાવવાની સમસ્યા વકરી રહી છે ત્યારે ભુજ નગરપાલિકાના વિપક્ષના નેતા અને નગરસેવકો આજે સુધરાઈ કચેરીમાં પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. ભુજના વોર્ડ નંબર 1 અને 2 માં લોકોના ઘરોમાં વરસાદના પાણી તેમજ ગટરના પાણી ભરાઈ ગયા છે. અવારનવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી. ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. બીમારી વધે છે ત્યારે આ અંગે નગરસેવકોએ નગરપાલિકામાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે. સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખી માત્ર નગરસેવકો જ ઉપવાસ પર ઉતર્યા છે. અન્યથા લોકોમાં એટલો આક્રોશ છે કે આખી નગરપાલિકા લોકોના સમૂહથી ભરાઈ જતા સત્તાધીશો આ પ્રશ્નના નિકાલ અંગે ખાતરી અને ખુલાસો આપે તેવી માંગ કરાઈ છે. પુરાનું તળાવ છે, ડોસીરાઈ તળાવ છે, આવા અનેક તળાવો છે કે જે ગટરના પાણીથી ભરાયેલા છે અને આજે પાણીજન્ય રોગો કેટલા થઈ શકે છે અને આ તમે જોશો તો કેટલા મચ્છરોનો ઉપદ્રવ ત્યાં કને થઈ શક્યો છે. અમારા નગરસેવકોએ વારંવાર રજૂઆત કરી હતી કે તમે આ પાણીનો જલ્દીથી ઉકેલ કરો. હવે ગટર વિભાગના વ્યવસ્થા એમ કહે છે કે એ એક બંને જણા કે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે અને એ કહે છે કે મારી મેઇન લાઇનનું કામ છે અને નગરપાલિકાનું આંતરયાર્ડ કામ છે કે જે અંદરના વિસ્તારનું છે એ નગરપાલિકાના માણસો કરશે. એટલે એકબીજામાં ખો આપી, એકબીજા ઉપર ઢોળી અને આ કામ માટે પ્રજાજનોને પરેશાન કરવાનો જે કૃત્ય છે એના વિરુદ્ધમાં અમારા નગરસેવકો બેઠા છે.